ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી ગુજરાતી વિભાગ અંતર્ગત પ્રોફેસર યોગેન્દ્ર પારેખ આજે પ્રથમ વર્ષ બી એના વિદ્યાર્થીઓ માટે પેપર બે જેમાં આપણે પદ્યનો અભ્યાસ કરીએ છીએ તેમાં પ્રેમાનંદની કવિતા ગોવિંદે માંડી કોઠડી વિશે વાત કરીશું

આ નામની આસપાસ કેટલી કવિતા રચાયેલી છે મુખડાની માયા લાગી રે મોહન તારા મુખડાની માયા લાગી રે એમ મીરાબાઈ કહે છેક દયારામ શ્યામરંગ સમીપે ન જાવું મારે આજ સખી શ્યામરંગ સમીપે ન જાવું એમાં પણ આખરે શ્યામની વાત હોય પ્રેમાનંદે પણ કૃષ્ણ પ્રીતિની કવિતાઓ જે રચી છે એમાંનું એક બહુ મહત્વનું આખ્યાન છે સુદામા ચરિત્ર સુદામા ચરિત્ર ચૌદ કડવાનું કાવ્ય છે ચૌદ કડવા આખ્યાન કડવા બદ્ધ હોય કડવામાં બદ્ધ હોય એક શૃંખલા હોય એક સાંકળ હોય કડવાની એવી ચૌદ કડવા એટલે કે ચૌદ પ્રકરણો એવી આ કવિતામાં ગોવિંદ કોની સાથે ગોઠડી માંડે છે કૃષ્ણ કોને મળે છે ગોઠડી તો મિત્ર સાથે હોય અને મિત્ર છે સુદામા ગોવિંદે માંડી ગોઠડી કવિતા ભણવામાં કે સમજવામાં અઘરી નથી ભાવપૂર્વક આપણો વિષય પ્રવેશ થાય ભાવ પ્રવેશ થાય તો આજે પણ આપણા હૃદયને પ્રેમાનંદની વાણી શાતા આપે છે કૃષ્ણ સુદામા જેવા આપણા ભવ્ય ચરિત્રો છે તેના વિશેની સમજ કેળવાય સુદામા ચરિત્ર જેવી એક પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ ચૌદ કડવા સુધી વાંચવાનો એનો આસ્વાદ કરવાની આપણને ઈચ્છા થાય રસ પડે એવી જિજ્ઞાસા ઉત્પન્ન થાય આ બધા જ હેતુઓ એની સાથે જોડાયેલા હોય છે મિત્રો ચૌદ કડવાના એક કાવ્યમાંથી એક ભાગ નવમું કડવું પસંદ કરીએ અને એના સવાલ જવાબ લખીએ એટલે કંઈ આપણો અભ્યાસ પૂરો નથી થઈ જતો આપણી અભ્યાસ ચેતના જગાવવાની વાત છે આ પ્રકારની કવિતા ભણવાથી કે સુદામા ચરિત્રનો આ અંશ વાંચ્યા પછી સમગ્ર સુદામા ચરિત્ર વાંચવાની ઈચ્છા થાય પ્રેમાનંદની આખ્યાન કલાથી પરિચિત થયેલો વિદ્યાર્થી નળાખ્યાન વાંચવા માટે ઉત્સુક થાય બીજા આખ્યાનો વાંચવા માટે પણ તેની જિજ્ઞાસા વિસ્તરતી જાય મૈત્રી મૂલ્યનો મહિમા સમજાય પ્રેમાનંદની આખ્યાન કલા અભિવ્યક્તિ કલાથી આપણે પરિચિત થઈએ અને એમ આપણા ભાવ વિશ્વને પોષણ મળે આપણી ભાષા ચેતનાનું સંવર્ધન થાય એવા હેતુથી રચનાઓની પસંદગી કરીએ રચનાઓ સાથે ગુજરાતી ભાવક તરીકે આપણે સક્રિય થઈએ તો ભૂમિકામાં આપણે જોઈએ તો નવમાં કડવામાં પસંદ થયું છે કે ગોવિંદે ગોઠડી માંડી સુદામા સાથે પણ એ પહેલાં ભૂમિકારૂપ પંક્તિઓ જોઈએ કેવો સંબંધ છે બંને સાથેનો અને એ પ્રેમાનંદી ભાષામાં આપણે સમજવાનું છે પ્રેમાનંદ કેવી રીતે કહે છે કારણ કે સુદામા અને કૃષ્ણ સાંદીપની ઋષિને ત્યાં સાથે ભણતા બાળ ગોઠિયા હતા ક્લાસમેટ હતા સહાધ્યાયી હતા સાથે ભણતા તો એનો પરિચય આપણને કેવી રીતે કરાવ્યો છે આ આખ્યાનમાં પ્રેમાનંદે એ ભાષા આપણે જોઈએ પછી આપણે મૂળ પાઠ જે પસંદ થયો છે તેમાં જઈએ સાંદિપની ઋષિ સુરગુરુ સરખા અધ્યાપક અનંત તેહને મઠ ભણવાને આવ્યા હળધર ને ભગવંત તો અધ્યાપક અનંત અનંતનો પ્રાસ મેળવવા શું કર્યું છે કૃષ્ણ માટેનો પર્યાય ભગવંત અહીં પ્રેમાનંદ વાપરે છે કોણ કોણ ભણવા આવ્યું કોના મઠ ભણવા સાંદીપની ઋષિને મઠ ભણવા આવ્યા હળદર હળધર હળધર એટલે હળધારણ કરનાર એ હળધર કોણ હતા બલરામ હળધર ને ભગવંત બલરામ અને કૃષ્ણ ભણવા આવ્યા સાંદીપની ઋષિના મઠમાં ત્યાં એ આશ્રમમાં શું છે તેની નિશાળે ઋષિ સુદામો વડો વિદ્યાર્થી કહાવે પાટી લખી દેખાડવા રામ કૃષ્ણ સુદામા પાસે આવે આ નિશાળ જે હતી જો નિશાળ શબ્દ કોનો છે પ્રેમાનંદનો છે પ્રેમાનંદના સમયનો શબ્દ છે તેની નિશાળે ઋષિ સુદામો વડો વિદ્યાર્થી કહાવે ક્લાસમાં મોનિટર છે સુદામા પણ સુદામાનું વિશેષણ શું છે ઋષિ સુદામો પ્રેમાનંદને ખબર છે કૃષ્ણને ખબર છે કે આ સુદામો એ માત્ર વર્ગનો પ્રથમ વિદ્યાર્થી છે એવું જ નહીં પ્રથમ ક્રમાંકિત વિદ્યાર્થી છે એવું જ નહીં ઋષિ સુદામો એટલે પાટી લખી દેખાડવા ભાઈ અમે લેસન કરી લીધું છે અમારું ગૃહકાર્ય થઈ ગયું છે તું જરા તપાસી લે એ દેખાડવા કોણ આવે રામ અને કૃષ્ણ બંને તો રામ કોણ બલરામ બંને ભાઈઓ કોની પાસે બતાવવા આવે સુદામા પાસે આવે આ સુદામાની પ્રતિષ્ઠા છે પ્રેમાનંદના મનમાં આવી રીતે આપણા મનમાં પણ સુદામાના ચરિત્રને પ્રતિષ્ઠિત કરે છે એની સ્થાપના કેવી રીતે થાય છે ઋષિ સુદામો કહીને પછી તો ભણી લીધું ભણી લીધું અને શું થયું અભ્યાસ પૂરો કર્યો સૌએ પોતપોતાની ગુરુદક્ષિણા આપી ચૌદ વિદ્યાઓ શીખી લીધી છૂટા પડ્યા આપણે ભણતા હોઈએ અને બારમા ધોરણમાં શાળાનો અભ્યાસ છૂટે કે દસમામાં બોર્ડની પરીક્ષા આપવા જઈએ ત્યારે વિદાય સમારંભ થાય એવો કંઈક સમારંભ થયો હશે ગુરુદક્ષિણા આપી હશે ભેટી છૂટા પડ્યા હશે ત્યારે શું કહે છે કૃષ્ણ સુદામો ભેટી રોયા બોલ્યા વિશ્વનો આધાર ત્યારે શું બોલ્યો જુઓ બધાને જે આપી શકે છે એ કૃષ્ણ કૃષ્ણ સુદામો ભેટી રોયા બોલ્યા વિશ્વાધાર મહાનુભાવ ફરીને મળજો માગું છું એકવાર સમગ્ર સૃષ્ટિનો કરતા જગતગુરુ એવો કૃષ્ણ સુદામાને ભેટીને એમ કહે છે કે માગું છું એકવાર ફરીને મળજો બે મિત્રો ભેટે લાંબા સમય માટે છૂટા પડવાનું થાય ત્યારે પરસ્પર ભેટીને રડે એવી ઘટના સ્થિત પ્રજ્ઞ મહાપુરુષ મહાચૈતન્ય એવા કૃષ્ણના જીવનમાં બની કારણ કે કૃષ્ણનો આ તો માનવ અવતાર હતો અવતારી પુરુષ કૃષ્ણ સુદામાને ભેટી પડ્યા એ પ્રેમાનંદે એમની આંખે જોયું અને એટલે લખ્યું કૃષ્ણ સુદામો ભેટી રોયા નહી એમને રડવાનું હોય કે સામાન્ય માણસો નથી ઋષિ સુદામો છે અને કૃષ્ણ સ્થિત પ્રજ્ઞા છે પણ અહીંયા ભેટે છે ત્યારે બંને મિત્ર છે એટલે આપણે જ્યારે ભેટીને રડી પડીએ એમ સામાન્ય માણસ એવી અનુભૂતિ કૃષ્ણ અને સુદામાની છે હવે એ પરિસ્થિતિ આ રૂપ પરિસ્થિતિ હું કહું છું આપને આવા કૃષ્ણ અને સુદામા છૂટા પડ્યા વર્ષો થયા સુદામાનો પોતાનો સંસાર શરૂ થયો ફરીને મળવાનું કહ્યું છે કૃષ્ણએ કે મળવા જઈ શકાયું નથી કોઈ ગરીબ મિત્ર હોય તો ધનવાન થયેલા મિત્રને મળવા માટે ગામડેથી જવાનું વિચારે તો ઘણીવાર એમ પણ બને કે એના ખિસ્સામાં મિત્રને ત્યાં જવાનું ભાડું પણ ન હોય મિત્રને ત્યાં મહાનગરમાં મોટો બંગલો હોય તો જતાં સંકોચ પણ થતો હોય અને જવું તો કેવી રીતે જવું કેવો વેશ પહેરીને જવું કેવા ધરણ હોય પોતાના આ બધી જ વ્યથાઓ સુદામાં અનુભવી હશે પરંતુ અત્યંત દરિદ્ર અવસ્થા હતા પણ ગરીબ હતા ખાવા ધાન નથી છે કૃશ કાય સુદામાને છેવટે પત્ની કે છે કે તમારો ભાઈબંધ આવડો મોટો છે રાજા છે દ્વારિકાનો આવો મિત્ર હોય એ માણસ રંક હોય સુદામાને મૂંઝવણ કેવી છે કે જે ત્રણેય લોકનો નાથ છે જેને પળપળની ખબર છે શું એને મારા હાલની ખબર નથી અને મારે માગવા જવું પડે મિત્ર તરીકે સુદામાની ઋષિની મૂંઝવણ આ છે કે મારી સ્થિતિથી શું કૃષ્ણ અજાણ છે સુદામાની આ વ્યથા પણ મૂકી છે પ્રેમાનંદ અને કૃષ્ણની પેલી જરૂરિયાત તો હતી જ મહાનુભાવ મહાનુભાવ કીધું મહાનુભાવ શબ્દ જેની તેની આગળ લગાડવાનો શબ્દ નથી સુદામા સ્ટેજ ઉપર બેઠેલા બધા મહાનુભાવ નથી હોતા મહાનુભાવ વિશેષણ ઋષિ સુદામા માટે વાપર્યું છે પ્રેમાનંદે કૃષ્ણની યોજના હશે ને કે મળજો એક વાર કયું છે પત્ની આગ્રહ કરે છે સુદામાને કહે છે કે તમે મળવા જાઓ તમારો મિત્ર રાજા છે આપણી સમસ્યાઓનું નિવારણ થશે તમારા દુઃખની વાત કરો કેવું પડે સમજણ તો પ્રેમાનંદ પાસે એ પણ છે કે સુદામા પત્નીને કહે છે કે માગ્યા વગર માય પીરસતી નથી આ સમજણ પ્રેમાનંદની કોઠા કોઠાસૂજ છે સુદામાની મૂંઝવણ એ છે કે મારા ભાઈબંધને બધી ખબર છે કે મારી શું સ્થિતિ છે આખી દુનિયા વિશે જે જાણે છે એને મારે મારી સ્થિતિ જણાવવાની આખરે મારો ભાઈબંધ છે ભલે ભગવાન હોય પણ મારો મિત્ર છે પણ જાય છે સુદામા પહોંચી ગયા છે આપણે જે રચના પસંદ કરી છે એમાં તો બંને ભાઈબંધો ભેગા થયા છે ગોઠડી માંડે છે ને ગોઠડી ગોવિંદે માંડી છે એટલે ગોવિંદનો સંવાદ પહેલાં આવશે ને હવે હું રચના વાંચું છું અને વાત કરતા રહીએ છીએ ગોવિંદે માંડી ગોઠડી હો મિત્ર અમારા અમો સાંભળવા આતુર છે સમાચાર તમારા અમે તો તમારા સમાચાર સાંભળવા આતુર છીએ જાણે ખબર જ નથી કાંઈ સુદામાને કે છે અમો તમારા સમાચાર સાંભળવા આતુર છીએ આતુરતા વ્યક્ત કરે છે પ્રથમ બે પંક્તિમાં મિત્રને કહે છે કહો તો ખરા કેમ છે પછી તરત કે છે શે દુખે તમે દુબળા એવા કયા દુઃખ પડ્યા ત્યાં આટલા દુબળા છો આપણે ત્યાં કોઈ મિત્ર હવે મહેમાન થઈને તો આપણે શું પૂછીએ તબિયત કેમ છે હમણાં કંઈ શરીર પાછું પડ્યું છે સમયસર બસ મળી ગઈ હતી ને આવા બધા પ્રશ્નો કરીએ કૃષ્ણ મિત્ર તરીકે મનુષ્ય અવતારમાં એવા જ બીજા મિત્ર સુદામાને આપણા જેવા જ પ્રશ્નો પૂછે છે શે દુખે તમો દુબળા એવી ચિંતા કહી પૂછે પ્રીતે શામળો મારા બાળ સ્નેહી એ બાળ સ્નેહી એવા કયા દુઃખ પડ્યા છે એવી ચિંતા કઈ છે પૂછે પ્રીતે શામળો શામળિયો પ્રીતે કરી પૂછે છે પ્રેમપૂર્વક પૂછે છે શું થયું છે ભાઈ કોઈ સદગુરુ તમને મળ્યો તેણે કાન શું ફૂંક્યો શું વૈરાગે ત્યાગી થયા કે સંસાર જ મૂક્યો આ તમારી દશા કેવી છે વૈરાગી જેવી છે વૈરાગી જેવા થઈ ગયા છો સંસાર પ્રત્યે વિરક્ત ભાવ આવી ગયો છે સંસારની મોહ માયા ત્યજી દીધી હોય અને શરીર પ્રત્યે દુર્લક્ષ સેવતા હોય પૂરા બેદરકાર થઈ ગયા હોય એવી તમારી કાયા કેમ થઈ ગઈ છે સદગુરુ એ મંત્ર ફૂંકી દીધો છે કાનમાં કે આ સંસારમાં રહેવા જેવું નથી કેમ આવા દુબળા પડી ગયા છો કેમ દુઃખી દેખાવ છો કારણો જાણવા છે કૃષ્ણને સુદામા પાસેથી પછી સુદામા શું જવાબ આપે છે એ પણ છે બધું છે પણ એના માટે તો આખું સુદામા ચરિત્ર વાંચવું પડે કૃષ્ણ પૂછે છે મિત્રને સુદામાને કોઈ સદગુરુ તમને મળ્યો તેણે કાન શું ફૂક્યો શું વૈરાગે ત્યાગી થયા કે સંસાર જ મૂક્યો આ સંસારના ભોગ ઉપભોગ સુખ બધું છોડીને આ શરીરને કષ્ટ શેનું આપી રહ્યા છો જાણે કૃષ્ણને ખબર જ નથી કે આ તો ભૂખ્યો છે ભાઈ શેનો ભૂખ્યો છે ઘણા ભવના ભૂખ્યા હોય ઘણા ભોજનના ભૂખ્યા હોય ને ઘણા ભાવના ભૂખ્યા હોય અહીં ત્રણ પ્રકારની ભૂખ દેખાશે સુદામા ચરિત્રમાં ભાવનો ભૂખ્યો ભવ સાગર પાર કરવો છે ભાવનો ભૂખ્યો પ્રેમ જોઈએ ભોજનનો ભૂખ્યો ઘરમાં ખાવા ધાન નથી કોઠીએ એકમાં સંસાર છે બીજામાં સંસાર અસાર છે એની સમજણવાળા સુદામાં છે અને સંસાર અસાર છે એવું સમજી ચૂકેલા સ્થિત પ્રજ્ઞ કૃષ્ણ છે આ બંને વચ્ચેની મૈત્રી છે અને માનવ મૈત્રી છે ઋષિ અને ભગવાનની મૈત્રીનું આ કાવ્ય સંપૂર્ણપણે માનવ મૈત્રીનું કાવ્ય બની રહે એવી કાળજી એ પ્રેમાનંદનો વિશેષ છે પ્રેમાનંદની વિશેષતા છે આ આખ્યાનની લાક્ષણિકતા છે માણસો વચ્ચેની વાત છે અરે ભાઈ શું થયું છે તમને ગુરુ એવા મળ્યા ત્યાગ કર્યો સંસાર છોડી દીધો શેની વાત છે શરીર પ્રજાળ્યું શું જોગથી તેવી દિશે દેહી દેશે એટલે દેખાય દેહી એટલે શરીર આ શરીર પ્રજાળ્યું કયા તપ કર્યા કયા તાપ વેઠ્યા કે શરીરને પ્રજાળી દીધું એ તાપમાં આખું શરીર કેવું દેખાય છે શું દુઃખે દુબળા થયા મારા પૂર્વ સ્નેહી એવા કયા દુઃખ્યા દુબળા થઈ ગયા છો મારા પૂર્વ સ્નેહી આપણે નિશાળમાં ભેગા ભણતા ત્યારે તો આવા નહોતા તમે આ શું થયું શું થયા કૃષ્ણ આગળ પૂછે છે પંક્તિમાં આપણે આગળ જોઈએ તો કે શત્રુ કો માથે થયો કયું દુઃખ છે કે કોઈ શત્રુ તમારી પાછળ પડ્યો છે જે ઘણા દુઃખનો દાતા કે ચોરી એ ગયું કે ઉપાજ્યું તે ચોરીએ ગયું તેણે નહીં તમને શાતા થયું શું છે કે જે કંઈ તમારી ઉપજ થઈ હોય તમારી આવક હોય એ બધું ચોર લૂંટી ગયો છે કે કોઈ શત્રુ પાછળ પડ્યો છે જેણે ઘણા દુઃખ દીધા હોય કે શરીરને તપથી તાપથી વૈરાગ્યથી પ્રજાળ્યું છે દુઃખી કેમ દેખાવ છો એ તકલીફોની તમામ પ્રકારની મુશ્કેલીઓની સંભાવના વ્યક્ત કરે છે કૃષ્ણ સુદામાને પૂછે છે એક સાથે પ્રશ્નોનો મારો ચલાવે છે પ્રશ્નોની પાછળ એક મિત્રની સહાનુભૂતિ છે પ્રેમ છે સંવેદન છે સંભવિત તમામ પ્રકારની સમસ્યાઓની કલ્પના કરે છે કૃષ્ણ તકલીફ શું છે ભાઈ ગુરુ મળ્યા દુશ્મન મળ્યો ગુરુ મળ્યા અને સંસાર અસાર છે એનો બોધ આપ્યો અને તમને વૈરાગ્ય જન્મ્યો કે એવો દુશ્મન મળ્યો કે એક પછી એક દુઃખ આપ્યા જ કરે છે આ બે ઘરની બહાર મળી શકે એવા લોકો પછી આગળ હજી પૂછે છે ધાતુ પાત્ર મળ્યું નહીં કોઈ સારું ધાતુપાત્ર મળ્યું નહીં વાસણ વાસણ ત્યાં આવ્યા તુંબી લઈ વસ્ત્ર નહીં શું પહેરવા મારા બાળ સ્નેહી કપડાં પણ તમે જુઓ વસ્ત્રો કેવા પરિધાન કર્યા છે સારા વસ્ત્રો પણ પહેરવા માટે નથી મારા બાળ સ્નેહી ખખડાવતા નથી પૂછે છે તકલીફ શું છે મારા કે સુખ નહીં સંતાનનું કાંઈ કર્મને દોષે કે ભાભી અમારા વઢકણા દાઢી લોહી શોશે અને જો પછી પૂછે છે ભાભી શબ્દ આવ્યો કે ભાઈ કર્મના કારણે સંતાનનું દુઃખ નથી કે ભાભી અમારા વઢકણા જે રોજ લોહી શોશે દાઢી રોજ નિત્ય દાડો ઉગે લોહી પીવે એવા ભાભી તો નથી મળ્યા ને અમારા ભાભી વઢકણા નથી ને કે સંતાન સુખ ન હોય એટલે તકલીફ છે સુદામાને તો સંતાનનો તૂટો નથી સુદામાપુરી પોરબંદર દ્વારિકા કૃષ્ણની આ આપણી પરંપરા આ આપણો વારસો આ આપણો વૈભવ પ્રેમાનંદને ખબર છે ભાભી અમારા વઢકણા એ પ્રેમાનંદના સમયનું ગુજરાત છે કૃષ્ણના સમયમાં પણ સુખ ભાભી વઢકણા હશે આ કે નામાં એનો જવાબ આપવો સહેલો નથી પણ પ્રેમાનંદના સમયમાં હશે એટલે પ્રેમાનંદ કહે છે કે ભાભી અમારા વઢકણા જે દાઢી લોહી શોસે રોજ લોહી પી જાય છે ભાભીજી તકલીફ શું છે કે સંતાન નથી કે શું ઉદર ભરાતું નથી કેમ કે પેટ ભરીને ખાતા નથી ભૂખ નથી લાગતી કે શું કે ઉદર ભરાતું નથી તેણે સૂકી દેહી કે શું પેટ ભરીને જમતા ના હોય એના માટે થઈને તમારું શરીર સૂકું થઈ ગયું છે એટલામાં કયો દુઃખ છે મારા પૂર્વ સ્નેહી જો મારા બાળ સ્નેહી મારા પૂર્વ સ્નેહી મારા બાળ સ્નેહી આ પછી કે પછી સુદામોજી બોલ્યા અને બધા પ્રશ્નો કરી લીધા કૃષ્ણએ એક સંસારી મનુષ્યને પડતા તમામ સામાજિક પ્રશ્નો કૃષ્ણના પ્રશ્નોમાં આવી જાય છે વઢકણી બહુ પત્ની મળી સદગુરુ એવા મળ્યા જેણે ત્યાગ વૈરાગ્ય ને તમે શરીર તરફ લક્ષ આપવાનું બંધ કર્યું કે નિત્ય દુઃખ આપતો કોઈ દુશ્મન મળ્યો કે પછી પેટ ભરીને જમતા નથી બધી જ તકલીફો પૂછી લીધી પછી સુદામો બોલિયા લાજી શીશનામી શિશ માથું નમાવી સુદામોજી બોલ્યા તમને અજાણી શી વાર્તા મારા અંતર જામી અંતર તમને અજાણી શી વાર્તા સુદામા કહે છે કે તમે નથી જાણતા એવું કઈ નથી ભાઈ આટલા બધા પ્રશ્નો કરો છો તમને અજાણી શી વાર્તા મારા અંતર જામી એ ઠપકામાં નથી કે કેતા લાજી શીશ માથું નમાવી કે જેને ખબર છે કે જેની સામે બેઠા છે એ મિત્ર છે પણ એ અંતરયામી છે એ વિશ્વાધાર છે વિશ્વનો આધાર છે એની સામે બેઠા છે જગત નિયંતાની સામે બેઠા છે એની સામે કંઈ વર્ણન કરવાનું હોય દુઃખોનું શું એને ખબર નથી પણ પછી મિત્ર બોલે છે હવે મિત્ર બોલે છે શું કે છે મોટું દુઃખ વિજોગનું આ સૌથી મોટું દુઃખ કયું છે મોટું દુઃખ વિજોકનું નથી કૃષ્ણજી પાસે આજ પ્રભુ મુજને મળ્યા હવે દેહી પુષ્ટ થશે મારી સમસ્યા પૂરી થઈ ગઈ જુઓ દુઃખનું કોઈ વર્ણન નહીં ઘરમાં અનાજ નથી હું ગરીબ છું એવી કોઈ વાત નહીં ચાર પંક્તિમાં સુદામાએ કહી દીધું કે મારી વાર્તા કંઈ તમારાથી અજાણી નથી અંતર જામી પણ એક દુઃખ છે એ સૌથી મોટું દુઃખ બધું કહી દીધું આ પ્રેમાનંદ મોટું દુઃખ વિજોગનું નથી કૃષ્ણજી પાસે જુઓ પોતાનો પરમ મિત્ર છે એના સુખ દુઃખની ભાળ પણ લેતો નથી એ કેટલું સરસ રીતે કહી દીધું વિયોગમાં વર્ણવી દીધું મોટું દુઃખ વિજોગનું નથી કૃષ્ણ બધું સુખ છે બધું છે પણ કૃષ્ણ મારી પાસે નથી આ દુઃખ સૌથી મોટું છે છે એ વિયોગનું આજ પ્રભુ મને મળ્યા આજ પ્રભુ મુજને મળ્યા હવે દેહી પુષ્ટ થશે હવે શરીર હૃષ્ટ પૃષ્ટ થશે બસ આ ગોઠડી છે ગોવિંદે માંડી ગોઠડી એ એક પક્ષીય વાર્તાલાપ નથી હજી તો ઘણું છે તને સાંભળે રે મને કેમ વિસરે રે સુદામા ચરિત્રમાં એ પણ છે આ બે મહાન ચરિત્રો છે ભારતીય પરંપરાના મહાન મૈત્રી કાવ્ય છે સુદામા ચરિત્ર છે કૃષ્ણ ચરિત્ર નથી પ્રેમાનંદનું ધ્યાન સુદામામાં છે સુદામાની દરિદ્રતાના વૈભવમાં છે અને વૈભવ એનો કૃષ્ણ છે દરિદ્રતા લૌકિક છે સુદામા અલૌકિક છે એટલે પ્રેમાનંદ સુદામાની આગળ ઋષિ સુદામો ઋષિ એવું વિશેષણ લગાડે છે જે ઋષિ છે એ દરિદ્ર કેવી રીતે હોય જે ઋષિ છે એટલે એને સમજણ છે કે એનો મિત્ર જે છે એ તો અંતરજામી છે એટલે એની આગળ સુખ દુઃખની કથા વ્યથા ઠાલવવાની વાત નથી એ પોતાની અલૌકિક સમસ્યાને ભાવપૂર્વક રજૂ કરે છે મોટું દુઃખ વિજોગનું આ પંક્તિ બહુ મહત્ત્વની છે પછી કહે છે નથી કૃષ્ણજી પાસે આ દુઃખ છે બસ બીજું કંઈ નથી કૃષ્ણજી પાસે હોય તો મુશ્કેલી કઈ હોય ભોજનની તકલીફ હોય આવાસની તકલીફ હોય વસ્ત્રોની તકલીફ હોય વટકણા ભાભીની તકલીફ હોય ના કોઈ તકલીફ ના રહે જેની પાસે કૃષ્ણ હોય આ જે પ્રેમાનંદે સુદામાના મુખે કેવડાવ્યું છે એ સાધારણ મનુષ્યનું સમજણ સાથેનું સંવેદન છે આપણે તર્કથી તો કહી શકીએ કે સુદામાના અંતરમાં છે કૃષ્ણ પરમ મિત્ર છે કૃષ્ણ કોનાથી દૂર હોય જે સમજે એ દરેકમાં હોય એવી સમજણ સુદામામાં ન હોય પણ ચાર પંક્તિમાં અગાઉની બે પંક્તિમાં કહી દે છે એ મારા અંતર્યામી બધી ખબર છે પછી પેલો મિત્ર છે ને મળવા આવ્યો છે મિત્ર છે કૃષ્ણ અંતરિયામી છે જેને ખબર છે એ ઋષિ સુદામાં છે નથી કૃષ્ણજી પાસે મોટું દુઃખ વિજોગનું એ જે કહે છે એ માણસ છે સરેરાશ મનુષ્ય છે એટલે આ બંને પાત્રોની અસાધારણતા બંને પાત્રનું માનવીયપણું આ બધાને લગોલગ રાખે છે સાતત્યપૂર્વક પ્રેમાનંદ રજૂ કરે છે ત્યારે આપણી પાસે ક્યારેક સાધારણ મનુષ્ય જેવા કૃષ્ણ પ્રગટ થાય છે ક્યારેક દિવ્ય ચેતના કૃષ્ણની પ્રગટ થાય છે એ અસાધારણતા આપણે પામી શકીએ છીએ પ્રેમાનંદની અભિવ્યક્તિમાં ચૌદ કડવાનું આ કાવ્ય એ મૈત્રી બાગનું પુષ્પ છે એમાં જીવન મૂલ્ય અને મૈત્રી મૂલ્યની સૌરભ છે સુગંધ છે આપણે એને તરકથી તપાસવાનું નથી ભાવથી ઓળખવાનું છે આ ઐતિહાસિક કાવ્ય નથી ભાવાત્મક કાવ્ય જેમના પર મહાકાવ્યો રચાયા છે એવા મહાનાયક કૃષ્ણના જીવનનો સુંદર મજાનો અંશ આપણને અહીંયા આ મૈત્રી કાવ્યોમાં મળે છે તો મિત્રો આશા છે કે તમે સુદામા ચરિત્ર વાંચશો બહુ મોંઘું નથી આવતું મિત્રો આ બધું તમને યુનિવર્સિટી તરફથી જે અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ કરવામાં આવે છે તેમાં આ એકમમાં એટલે કે ત્રીજું એકમ ગોવિંદ માંડી ગોઠડી કવિતાની થોડી પંક્તિઓ ભણવાની છે એ અભ્યાસ સામગ્રીની જે પુસ્તિકા છે તેમાં સમાવિષ્ટ છે એના વિશે અત્યારે વ્યાખ્યાન જે થયું એવું જેને શૈક્ષણિક અર્થઘટન કહીએ તેવું પણ લખાણ સમજાય એવી ભાષામાં આપ્યું છે વિદ્યાર્થી ભોગ્ય સરળ સમજૂતી સાથે આપને એ સામગ્રી અમે અભ્યાસ સામગ્રીમાં પીરસી છે પરંતુ એ વાંચ્યા પછી પ્રેમાનંદનું આખ્યાન આખું વાંચવાનું આપને મન થાય અંદર આપેલા પ્રશ્નોના જવાબ પણ આપ મૌલિક ભાષામાં લખો અને એવી રીતે આપની વિદ્યા ચેતના સક્રિય થાય અને રસપૂર્વક આપ અભ્યાસ કરો એવી અમારી વિનંતી છે આશા છે કે આ વ્યાખ્યાનથી આપણી સહિયારી વિદ્યા ચેતના વિકાસ પામશે ખૂબ ખૂબ આભાર આવજો મિત્રો ધન્યવાદ